જય હિન્દ મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ડોબ ડોમેનમાં હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે વિટામિન્સ વિશે માહિતી મેળવવાની છે, તો ચર્ચાને શરૂ કરીએ. વિટામિનની શોધ ફંક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. વિટામિન એ લેટિન ભાષાના શબ્દ વિટા પરથી બને છે, જેમાં વિટાનો મતલબ જીવન કે જિંદગી એવો થાય છે. મુખ્ય વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે છે, જેના બે પ્રકાર પાડી શકાય છે, જલદ્રાવ્ય અને મેદદ્રાવ્ય. જલદ્રાવ્ય એટલે પાણીમાં દ્રાવ્ય હોય એવા, અને મેદદ્રાવ્ય એટલે ચરબીમાં દ્રાવ્ય હોય એવા. વિટામિન બી અને સી એ જલદ્રાવ્ય છે, જ્યારે વિટામિન એ, ડી, ઈ અને કે એ મેદદ્રાવ્ય છે. વિટામિન આપણા શરીર માટે કેમ જરૂરી છે? તો આપણા શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓના નિયમન માટે જરૂરી છે. વિટામિન આપણા શરીરનો વિકાસ અને હાડકાના નિર્માણ તેમજ વૃદ્ધિ માટે જરૂરી છે. મેટાબોલિઝમ, રોગપ્રતિકારકતા અને પાચન જેવા શરીરના કાર્યોમાં પણ વિટામિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માટે વિટામિન આપણા શરીર માટે જરૂરી છે. વિટામિન એ વિશે વાત કરીએ તો વિટામિન એનું વૈજ્ઞાનિક કે રાસાયણિક નામ રેટિનોલ છે. વિટામિન એનું કાર્ય શું છે આપણા શરીરમાં? તો વિટામિન એ આપણા આંખોની તંદુરસ્તી જાળવી રાખે છે. વિટામિન એ ચામડીને સૂકી પડતી અટકાવે, એટલે કે શરીર પર કરચલીઓ પડવા દેતું નથી. વિટામિન એ જીવાણુઓથી થતી બીમારીઓથી બચાવે છે. વિટામિન એના સ્ત્રોત વિશે વાત કરીએ તો તે દૂધ, માખણ, પનીર, દહીં, માછલી, માછલીનું તેલ, ઈંડા, લીલા શાકભાજી, ગાજર, ટમેટા, કેરી, પપૈયા, સફરજન વગેરે જેવા પદાર્થોમાં કેરોટીન રહેલો હોય છે. આ કેરોટીન આપણા શરીરની અંદર જઈ વિટામિન એમાં રૂપાંતરિત થાય છે, એટલે આપણે વિટામિન એ મેળવાય એવું કહેવાય. વિટામિન એની ઉણપથી ક્યાં રોગ થાય? તો રતાંતળાપણું આવે, આંખો સુકાઈ જાય, આંખના સફેદ ભાગનું પાણી સુકાઈ જવાના કારણે કન્જેક્ટિવાઇજીરોસિસ નામનો રોગ લાગુ પડે, દાંતનું ઇનેમલ નષ્ટ થતાં પેઢા પર સોજો આવી જાય વગેરે જેવી બીમારીઓ થાય છે. વિટામિન એના વધુ પડતા ઉપયોગથી શું થાય? તો યકૃત વધે, નબળાઈ અને નિંદ્રા આવે, ભૂખ ઓછી લાગે, એનેરિક્સિયા નામનો રોગ થાય અને બાળકોમાં અંધાપો આવે. વિટામિન એ શારીરિક કેશિકાઓને જીવાણુ સામેની ક્ષમતા વધારે છે, તેથી વિટામિન એને એન્ટી ઇન્ફેક્શન વિટામિન કહે છે. વિટામિન એની દૈનિક આવશ્યકતા બાળકો માટે 250-300 માઇક્રોગ્રામ હોય છે, જ્યારે પુખ્ત વ્યક્તિ માટે 750 માઇક્રોગ્રામ હોય છે. વિટામિન એની ઉણપ પૂરી કરવા ભારત સરકારે 5 વર્ષ સુધીના બાળકોને દર 6 મહિને એમ કુલ 9 વખત વિટામિન એના 2 મિલી ટીપા આપવામાં આવે છે, જેમાં વિટામિન એના 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. વિટામિન સી પાસે સી વિશે વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક કે રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે. વિટામિન સી સુગંધરહિત, દાણાદાર અને જલદ્રાવ્ય છે. તે તાપ, ગરમી, પ્રકાશ અને વાયુમાં નષ્ટ થઈ જાય છે. વિટામિન સી આપણા શરીર માટે શા માટે જરૂરી છે? તો તે કોષના નિર્માણ અને સમારકામ માટે જરૂરી છે. વિટામિન સી પેઢાની તંદુરસ્તી માટે જરૂરી છે. વિટામિન સીથી ઘા ઝડપથી રૂજાઈ જાય છે. વિટામિન સી શરીરના તંતુ અને કેશિકાઓને સુદૃઢ બનાવે છે. વિટામિન સી ત્વચા પ્રત્યારોપણમાં પણ મદદ કરે છે. વિટામિન સી શરદી અને ઉધરસથી પણ બચાવે છે, માટે વિટામિન સી જરૂરી છે. પ્રાપ્તિના સ્ત્રોત વિશે વાત કરીએ વિટામિન સીને, તો તે દરેક પ્રકારના ખાટા ફળોમાંથી મળી રહે છે. એ ઉપરાંત લીલા શાકભાજી, અંકુરિત અનાજ, ટમેટા, સરગવો, કારેલા, મૂળાના પાંદડા, કેળા, પપૈયા, સફરજન, અનાનસ, તરબૂચ, આંબળા, લીંબુ વગેરેમાંથી મળી રહે છે. પણ આંબળામાં વિટામિન સી ભરપૂર હોય છે, એટલે વધારે હોય છે આંબળામાં. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો સ્કર્વી નામનો રોગ થાય છે, જે દાંતના પેઢા સાથે સંકળાયેલો રોગ છે, જેમાં પેઢા ફૂલે, લોહી નીકળે, દાંત હલવા લાગે. અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો સ્કર્વી નામનો રોગ આ પ્રકારે હોય છે. વિટામિન ડી વિશે વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ કેલ્સીફેરોલ છે. તે સુગંધરહિત, દાણાદાર અને ચમકદાર તત્વ છે. તે નષ્ટ થતું નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે. વિટામિન ડીનું નિર્માણ શરીરમાં જ થાય છે.
ચામડીના સ્તર નીચે આવેલા હાઇડ્રોકોલોસ્ટીરોલ પર સૂર્યપ્રકાશની અસર થવાથી વિટામિન ડી સંશ્લેષિત થાય છે. વિટામિન ડીના સ્ત્રોત વિશે વાત કરીએ તો તે સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે. એ ઉપરાંત ઈંડાની જરદી, દૂધ, માછલી, માછલીનું તેલ, ઘી, વનસ્પતિ ઘીમાં પણ વિટામિન ડી મળી રહે છે. વિટામિન ડી આપણા શરીર માટે શા માટે જરૂરી છે? તો દાંત અને હાડકાની મજબૂતાઈ માટે જરૂરી, કેલ્શિયમના પચવા માટે જરૂરી. વિટામિન ડી સગર્ભા સ્ત્રીઓ માટે જરૂરી છે. તે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે અને સુક્તાન નામનો રોગ છે તેની સામે રક્ષણ આપે છે. તેથી વિટામિન ડીને એન્ટી રિકેટ્સ કે એન્ટી સુક્તાન પણ કહે છે. અહીં જોઈ શકો છો રિકેટ્સ રોગ કઈ પ્રકારનો હોય છે. આ નોર્મલ હાડકા આવા હોય, રિકેટ થવાથી હાડકા વાંકા વળે, હાડકા નબળા પડે અને સાંધા ઘસાઈ જાય. વિટામિન ડીની ઉણપથી બાળકોમાં રિકેટ્સ નામનો રોગ થાય છે, જેમાં હાડકા નબળા પડે, વાંકા થાય, દાંતમાં ખામી આવે, શરીરનો વિકાસ અટકે. જ્યારે પુખ્ત વયસ્કોમાં એસ્ટીઓમેલેસિયા નામનો રોગ થાય, જેમાં વયના વધારા સાથે હાડકા ઘસાવાની ક્રિયા ઝડપી બને છે. વિટામિન ડીની વધુ માત્રાથી રક્તમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધી જવાથી મૂત્ર દ્વારા નીકળવાનું પ્રારંભ થાય છે, જેના લીધે કિડની અને હૃદયમાં ખામી આવી શકે છે. મિત્રો, તમારે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો. વિટામિન ઈ વિશે વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ ટોકોફેરોલ છે. વિટામિન ઈ એક એન્ટીઓક્સિડન્ટ છે. વિટામિન ઈ ચરબીમાં દ્રાવ્ય છે. વિટામિન ઈની દૈનિક આવશ્યકતા 15-20 માઇક્રોગ્રામ જેટલી હોય છે. વિટામિન ઈના સ્ત્રોત વિશે વાત કરીએ તો તે લીલા પાંદડાવાળા શાકભાજી, અંકુરિત ઘઉં, દૂધ, માખણ, વનસ્પતિ તેલ, ઈંડા, માછલી તથા વીરજમ તેલ, નાળિયેરનું તેલ, માંસ, યકૃત વગેરેમાંથી વિટામિન ઈ મળી રહે છે. વિટામિન ઈ શરીરની બિનજરૂરી પ્રક્રિયાઓને રોકે છે અને પુનઃઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન ઈ સ્ત્રી પુરુષ માટે સંતાન ઉત્પત્તિ માટે જરૂરી લિંગ હોર્મોન છે. વિટામિન ઈ ચરબીયુક્ત વિટામિન એના પદાર્થોને સડવાથી બચાવે છે. વિટામિન ઈ મોતિયાના વિકારમાં વિલંબ પાડે છે, એટલે મોતિયો થતું હોય તો અટકાવે છે. વિટામિન ઈ શરીરમાં નાળીરહિત ગ્રંથિઓના કાર્ય માટે જરૂરી છે. વિટામિન ઈની ઉણપથી શું થાય? તો તેની ઉણપથી વારંવાર ગર્ભપાત થઈ શકે છે, શરીરની માંસપેશીઓની વૃદ્ધિ અટકી જાય, નાળીરહિત ગ્રંથિઓમાં રસ ઓછો નીકળે અને શારીરિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે છે, જ્યારે પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વ્યંધત્વ નામની બીમારી થાય છે. વિટામિન કે વિશે વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક કે રાસાયણિક નામ ફિલોક્વિનોન છે. તે વિટામિન કે ચરબીમાં દ્રાવ્ય છે. તે પીળા રંગનો હોય છે. વિટામિન કે ને રુધિર વિરોધી વિટામિન પણ કહે છે. વિટામિન કે આંતરડામાં બને છે. વિટામિન કે પ્રાકૃતિક રૂપથી લીલા પાંદડાવાળા શાકભાજીઓમાંથી મળી રહે છે. વિટામિન કે ઘા કે ઈજા દરમિયાન વેતુ રુધિર જામી જવાની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિટામિન કે ગ્લુકોઝને કેશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. વિટામિન કેની ઉણપથી શું થાય? તો રુધિર વહેતું બંધ થતું નથી અને આ અવસ્થાને હાઇપોથ્રોમોબિનિયા કહે છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. હવે વિટામિન બી કોમ્પ્લેક્સ વિશે વાત કરીએ તો તેમાં B1 લઈ અને B12 સુધીના વિટામિનો આવશે. તો દરેકની ચર્ચા કરીએ. વિટામિન B1 એનું વૈજ્ઞાનિક નામ થાઇમિન છે. વિટામિન બી ભૂખ અને કાર્બોહાઈડ્રેટના પાચન માટે જરૂરી છે. વિટામિન B1 એ મગફળી, સાબુદાણા, તલ, સૂકા મરચા, ઈંડા, લીલા શાકભાજી, કોડ લીવર ઓઇલ વગેરે જેવા ખોરાકમાંથી મળી રહે છે. વિટામિન બીની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે, જે ત્વચા કે સ્નાયુ સાથે સંકળાયેલો રોગ છે. એ ઉપરાંત B1ની ઉણપથી પાચન ક્રિયામાં વિકાર ઉત્પન્ન થાય છે, તેમજ શ્વેતકણોની રોગ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. અહીં જોઈ શકો છો ઇમેજમાં બેરીબેરી નામનો રોગ આ પ્રમાણે હોય છે. આ પ્રમાણે વિટામિન B2 વિશે વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક કે રાસાયણિક નામ રિબોફ્લેવિન છે. વિટામિન B2 કોષને પૂરતું ઓક્સિજન આપવામાં અને પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટના પાચન માટે જરૂરી છે. વિટામિન B12ની ઉણપથી મોં અને જીભમાં ચાંદા પડે, ત્વચા ફાટી જાય, આંખ અને જીભ લાલગુમ થઈ જાય છે. એ ઉપરાંત ડર્મેટાઇટિસ નામનો રોગ થાય છે. આ ડર્મેટાઇટિસ છે
એ ચામડીને લગતો રોગ છે, એ ઉપરાંત યકૃત પર ડાઘા પડે વગેરે જેવી અસર થાય છે। વિટામિન બી થ્રી વિશે વાત કરીએ તો તેનું રાસાયણિક કે વૈજ્ઞાનિક નામ નિયાસિન છે। વિટામિન બી થ્રી એ મગફળી, સાબુદાણા, માંસ, માછલી, પાંદડાવાળા શાક, ટમેટા, અનાજ વગેરે જેવા સ્ત્રોતમાંથી મળી જાય છે। વિટામિન બી થ્રીની ઉણપથી શું થાય તો પેલગ્રા નામનો રોગ થાય, જે સ્કિન સાથે સંકળાયેલો રોગ છે। એ ઉપરાંત પાચનમાં વિકાર અને મળતી એક વખતે રુધિર પડે, ત્વચા પર ડાઘા અને સોજો આવે, દુર્બળતા, માનસિક બોજ, સિઝોફેનિયા રોગ અને યાદશક્તિ નબળી પડે છે વિટામિન બી થ્રીની ઉણપથી। અહીં જોઈ શકો છો પેલગ્રા નામનો રોગ આ રીતે હોય છે, ચામડી સાથે સંકળાયેલો રોગ છે। વિટામિન બી સિક્સ વિશે વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ પાયરિડોક્સિન છે। વિટામિન બી સિક્સ એ મગજમાં એમિનો એસિડના નિર્માણ માટે જરૂરી છે। વિટામિન બી સિક્સની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે અને શરીરની વૃદ્ધિ અટકે છે। વિટામિન બી ટ્વેલ્વ વિશે વાત કરીએ તો તેનું રાસાયણિક નામ શું છે, સાયનોકોબાલેમિન છે। વિટામિન બી ટ્વેલ્વ ડીએનએ માટે જરૂરી છે। વિટામિન બી ટ્વેલ્વ ફક્ત પ્રાણી જગતના માંસ, ઈંડા અને દૂધમાંથી જ મળે છે। વિટામિન બી ટ્વેલ્વની દૈનિક જરૂરિયાત 0.2-1 માઇક્રોગ્રામ જેટલી હોય છે। વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય, લોહીની અલ્પતા વર્તાય, શારીરિક અને માનસિક શક્તિ ઓછી જાય છે। મિત્રો, તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। અહીં ચાર્ટ આપ્યો છે વિટામિનનું વૈજ્ઞાનિક નામ અને તેની ઉણપથી થતા રોગો। મિત્રો, વિટામિનનું વૈજ્ઞાનિક નામ કઈ રીતે યાદ રાખવું તેના માટે અહીં ટ્રીક આપેલી છે। રથ એક ટ્રોફી જે દરેક વિટામિનના ABCDE લાઇનમાં અને તેના નામનો પહેલો અક્ષર લઈ બનાવેલી છે, જેથી કરી આપ લોકોને યાદ રાખવામાં સરળતા રહે। ટ્રીક શું છે, રથ એક ટ્રોફી છે। હવે બે પ્રશ્નો અહીં તમારા માટે લઈને આવ્યા છે, તો આ બે પ્રશ્નોના જવાબ તમે કમેન્ટ સ્વરૂપે આપજો। પ્રશ્ન છે, કયા વિટામિનને એન્ટી ઇન્ફેક્શન વિટામિન કહે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન સી, બી ઓપ્શન સી વિટામિન સી, ઓપ્શન ડી વિટામિન ડી। આનો જવાબ તમારે કમેન્ટ સ્વરૂપે। વિટામિન બીની ઉણપથી થતો રોગ બેરીબેરી શરીરના કયા ભાગ સાથે સંકળાયેલો છે? ઓપ્શન એ લીવર, ઓપ્શન બી પેઢા, ઓપ્શન સી કિડની કે ઓપ્શન ડી ત્વચા। આનો જવાબ તમે કમેન્ટ સ્વરૂપે આપજો। અને હા મિત્રો, તમારે આ વિટામિનની PDF જોતી હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, ત્યાંથી જઈ ડાઉનલોડ કરી લેજો। મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। જય હિન્દ, જય ભારત।